જનાબ કુદબુદ્દીન મોલિમ બોયસ પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે જેમાં આજે આપણો તાજ ધોરણ પાંચ વિષય આસપાસ એટલે કે પર્યાવરણ જેમાં આપણો પાઠ ચાલુ છે સત્તર દિવાલ ઓળંગી લીધી જેમાં સ્વાદ્યાય કાર્ય છે જેમાં આજે આપણે ભાગ ત્રણ જવાના છે ભાગ બેની અંદર આપણે પાના નંબર ચાલીસ એકતાલીસ અને બેતાલીસ પરના સવાલ જવાબ જોઈ ગયા હતા આજે આપણે જવાના છે પ્રશ્ન સાત પાના નંબર તેતાલીસથી પ્રશ્ન સાતમાં આપણે જોઈએ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો નંબર એક તમે જાણતા હોય તેવા ખેલાડી અને તેમની રમતના નામ લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બે ખાના દેખાય છે પહેલાં ખાનામાં છે ખેલાડીનું નામ અને બીજા ખાનામાં છે રમતનું નામ જે વિદ્યાર્થીઓ પાસે સ્વાદ્ય પોતી નથી તેમણે પર્યાવરણી નોટબુકમાં આવી રીતે કોષ્ટક બનાવીને જ લખવાનું છે ચલો ખેલાડીનું નામ છે મહેન્દ્રસિંહ ધોની તેનું રમતનું નામ છે ક્રિકેટ વિરાટ કોહલી એનું રમતનું નામ ક્રિકેટ વિશ્વનાથન આનંદ ચેસ અભિનવ બિંદ્રા રાઇફલ શૂટિંગ સાયના નેહવાલ ખેલાડીનું નામ તેની રમતનું નામ છે બેડમિન્ટન મેરી કોમ બોક્સિંગ મિથાલી રાજ ક્રિકેટ કુમાર કુસ્તી સાક્ષી મલિક કુસ્તી પીવી સિંધુ બેડમિન્ટન ચલો પ્રશ્ન સાતની જ અંદર બીજો સવાલ છે તમે જાણતા હોય તેવા મહિલા ખેલાડીઓને તેમની રમતના નામ લખો અહીંયા પણ તમને જુઓ કોષ્ટક દેખાય છે પહેલાંમાં છે મહિલા ખેલાડીનું નામ ને બીજામાં છે એની રમતનું નામ ચલો મહિલા ખેલાડી નામની અંદર સાનિયા મિર્ઝા જેનું રમતનું નામ છે ટેનિસ પીટી ઉષા દોડ કર્ણમ મલ્લેશ્વરી વેઇટ લિફ્ટિંગ ગીતા ફોગટ કુસ્તી રાની રામપાલ હોકી મિતાલી રાજ ક્રિકેટ ચો તેમાં ત્રીજો સવાલ છોકરા છોકરીઓની કામની બાબતમાં અલગ અલગ રીતે જોવામાં આવે છે આ પ્રકરણમાંથી તેના ઉદાહરણ આપી સમજાવો તો જવાબ છે નંબર એક અફસાના મહિલા ખેલાડી છે તે રમત પૂરી કરીને તરત જ ઘરે આવે છે પરંતુ તેનો ભાઈ મોડે સુધી વાતો કરી શકે છે તેને કોઈ કંઈ કહેતું નથી ચલો નંબર બે અફસાના માતાને સફાઈમાં અને કામમાં મદદ કરે છે ભણે છે અને બાસ્કેટબોલ પણ રમે છે તેનો ભાઈ પોતાને જોઈતી ચા જાતે બનાવે તો તેની માતા કહે છે કે તેને ત્રણ બહેનો છે છતાં પણ ભાઈને ચા બનાવવાનું કામ કરવું પડે છે ત્રણ મહિલા ખેલાડી જરીનનો ભાઈ પાંચ વર્ષનો છે અને તેની માતાને કહે છે કે દીદીને શા માટે રમવા જવા દો છો મેદાનમાં છોકરી રમે તે સારું લાગતું નથી તેની મમ્મી કહે છે કે તું રમવા જઈશ તો આ સાંભળી ભાઈ કહે છે કે હું છોકરો છું હું તો રમવા જઈશ ચાલો તેની અંદર ચોથો સવાલ જો તમને તમારી ટીમના નેતા બનાવવામાં આવે તો તમે તમારી ટીમને કેવી રીતે તૈયાર કરશો નંબર એક ખેલાડીઓ એકબીજાની ઇજ્જત કરે નંબર બે ખેલાડીઓ દરેક સભ્યને પ્રોત્સાહિત કરે નંબર ત્રણ ખેલાડીઓ ખેલદીરી નિષ્ઠા અને પૂરી લગનથી રમે નંબર ચાર દરેક ખેલાડી ટીમ ભાવનાથી રમે નંબર પાંચ હરીફ ટીમની હાર થાય તો તેની મજાક ન ઉડાવે નંબર છ પોતાની ટીમના ખેલાડીની ભૂલ થાય તો પણ બીજી વાર મોકો આપીને વધુ સારો દેખાવ કરવા પ્રોત્સાહિત આપે ચાલો પ્રશ્ન આઠ નીચે આપેલી રમતોનું ઘરમાં રમાતી એટલે કે ઇન્ડોર રમતો અને ઘરની બહાર રમાતી એટલે કે આઉટડોર રમતોમાં વર્ગીકરણ કરો જે રમતોના નામ આપેલા છે પહેલાં એ વાંચવાના છે સાપ સીડી લંગડી કબડ્ડી ચેસ કેરમ ક્રિકેટ ખોખો બાજી પત્તા બેડમિન્ટન કોળીઓ બાસ્કેટબોલ અને લૂડો આ જે રમતો આપી છે એમાં ઘરમાં રમાતી રમતો અને બહાર રમાતી રમતો ચાલો સાપ સીડી તો એ આવશે ઘરમાં રમાતી રમતોમાં લંગડી બહાર રમાતી રમતો કબડ્ડી બહાર રમાતી રમતો ચેસ ઘરમાં રમાતી રમતો કેરમ ઘરમાં રમાતી રમતો ક્રિકેટ બહાર રમાતી રમતોમાં આવશે ખોખો બહાર રમાતી રમતોમાં પત્તા ઘરમાં રમાતી રમતોમાં બેડમિન્ટન બહાર રમાતી રમતોમાં કોળીઓ ઘરમાં રમાતી રમતોમાં બાસ્કેટબોલ બહાર રમાતી રમતોમાં અને લૂડો ઘરમાં રમાતી રમતોમાં હવે પ્રવૃત્તિઓ છે વિદ્યાર્થી મિત્રો તેમાં પહેલી પ્રવૃત્તિ છે તમારી શાળામાં તમે કઈ કઈ રમતો રમો છો તેની યાદી બનાવો જવાબ કબડ્ડી ખોખો ચેસ ક્રિકેટ ટેબલ ટેનિસ વિવિધ પ્રકારની દોડની રમતો તેના સિવાય વોલીબોલ બાસ્કેટબોલ બેડમિન્ટન ટેનિસ લીંબુ ચમચી કોથળા દોડ ઊંચો કૂદકો લાંબો કૂદકો અને કેરમ ચલો આગળ જોઈએ તેમાં બીજી પ્રવૃત્તિ છે નીચે કેટલીક ઇન્ડોર અને આઉટડોર રમતોના ચિત્રો આપેલા છે રમતોને ઓળખીને તેની નીચે તેના નામ લખો પહેલી જે રમત દેખાય છે તેનું નામ છે બાસ્કેટબોલ બાસ્કેટબોલ એ આઉટડોર રમત છે એટલે ઘરની બહાર રમાતી રમત બીજી જે રમતનું ચિત્ર દેખાય છે તે સાપ સીડીનું છે ઇન્ડોર રમત ત્રીજું જે ચિત્ર દેખાય છે તે હોકીના રમતનું છે એટલે તે આવશે આઉટડોર રમત પછી જે ચોથું ચિત્ર છે તે વોલીબોલ એ પણ આવશે આઉટડોર રમત પછી એના પછી જે છે તે છે ક્રિકેટ રમતનું ચિત્ર છે આઉટડોર રમત અને પછી છે ચેસ એટલે કે ઇન્ડોર રમત ચલો હોટ પ્રશ્નો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો નંબર એક નીચેનામાંથી કઈ રમત ઇન્ડોર એટલે ઘરમાં રમાતી રમત છે એ કબડ્ડી બી ખો સી કેરમ ડી હોકી એટલે આવશે સી કેરમ એટલે અહીંયા આપણે જે ચોરસ છે તેમાં વિકલ્પ લખવાનો છે સી બે નીચેનામાંથી કઈ રમત આઉટડોર એટલે કે મેદાન પર રમાતી રમત છે એ બાજી પત્તા બી કબડ્ડી સી સાપસીડી ડી કેરમ એટલે બી આવશે બી એટલે અહીંયા આપણે લખીશું બી ત્રણ રમતમાં હંમેશા કેવી ભાવના ઉત્તમ ખેલાડીનું લક્ષણ છે એ પ્રથમ આવવાની બી ઝઘડાની સી ખેલદિલીની ડી વ્યક્તિગત વિકાસની એટલે જવાબ આવશે સી ખેલ દિલીની નંબર ચાર એકતા અમારી ટીમનો જીવન મંત્ર છે આ વાક્ય કયા કોચ બોલે છે એ પપ્પુ ખાન બી બચ્ચુ ખાન સી હેમદ ખાન ડી નૂર ખાન એટલે જવાબ આવશે નૂર ખાન એટલે અહીંયા લખવાનું છે ડી વિદ્યાર્થી મિત્રો તમે સ્વાધ્યા કે નોટબુક જેમાં લખતા હોય તેમાં વાંચી વાંચીને લખવું જોઈએ કે જેથી આપણે વાંચન સારી રીતે ચાલુ રહી શકે વિદ્યાર્થી મિત્રો તમે મને શાંતિ સાંભળો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર છે અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ તેને લાઈક કરવાનું ભૂલતા ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ